नमस्कार, बिग न्यूज साथे हूँ छू बेनजीर। बिग न्यूज में सौथी पहला बिग न्यूज छे सूरत थी। सूरत में कचरा पेटी पर गरमायु राजकारण, तो ब्रेकिंग न्यूज सामे आवी रह्या छे। सूरत में कचरा पेटी पर आखरे राजकारण गरमायु, कांग्रेसे कचरा पेटी पर पोस्टर लगाव्या छे, तो सामे आव्या छे पोस्टर अने ते पण कांग्रेस द्वारा, तो भाजपा पर भंडोळ पेटीना लाग्या पोस्टर। कचरा पेटी पर भाजपा विरोधी पोस्टर लाग्या अने आ पोस्टर लगाव्या छे कांग्रेसे। भाजपा भंडोळ पेटी होवाना पोस्टर्स कचरा पेटी पर लागेला जोवा मळ्या। सूरतमां सूरतना सेटेलाइट, मजूरा गेट, घोड़दोड़ रोड पर आ तमाम विस्तारमां पोस्टर लागेला जोवा मळ्या। तो कचरा पेटी पर पोस्टर ने लईने हवे राजकारण गरमायुं छे। जे रीते पोस्टर लगाववामां आव्या सूरतमां अने ते पण कचरा पेटी उपर, तो जे रीते बेनर्स लगाववामां आवे छे, दीवालो पर पोस्टर्स लगाववामां आवे छे, परंतु अत्यारे पोस्टर्स जोवा मळ्या ते पण कचरा पेटी पर। तो वधु माहिती माटे जोडાઈ ચૂક્યા છે સમાચારતા ધ્રુવ। ધ્રુવ, જે રીતે તમામ અહેવાલો સામે આવી રહ્યા છે, પોસ્ટર્સ લાગ્યા છે અને આ જ પોસ્ટર્સથી રાજકારણ પણ ગરમાયું છે, પરંતુ પોસ્ટર લાગ્યા છે કચરા પેટી પર। બિલકુલ બેનજીર, આ જે કચરા પેટીનો જે કૌભાંડનો જે મુદ્દો હર્ષ સંઘવી ધારાસભ્યએ જે ઉચક્યો છે, ત્યારબાદ એક પછી એક તેમાં નવા વળાંક આવતા રહ્યા છે। કચરા પેટી પર એક રાજકારણ ગરમાઈ રહ્યું છે, હાલ પણ એક નવો રાજકારણ ગરમાતો કિસ્સો સામે આવ્યો છે। જુદા જુદા વિસ્તારોમાં જે કચરા પેટી લાગી છે, તે કચરા પેટી પર કોંગ્રેસના નેતાએ ખાસ ભાજપની ભંડોળ પેટી જણાવી છે, ભાજપની ભંડોળ પેટી ગણાવી છે એવા સ્ટીકર લગાવી દેવાયા છે। કારણ કે જે પ્રકારે આ કચરા પેટીની જે સ્થિતિ જોવા મળી રહી છે, તે ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળતી હોય છે। જે પ્રકારે તેમાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની આ કચરા પેટીની ખરીદી કરાઈ છે, પરંતુ તેની ક્વોલિટી સાવ નિમ્ન કક્ષાની સામે આવી છે, તેવું ખાસ ધારાસભ્ય હર્ષ સંઘવીએ સ્વીકાર્યું છે। ત્યારે આજે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા આ મોડી રાત્રે આ પ્રકારના પોસ્ટર લગાવી દેવાયા છે। ભાજપની ભંડોળ પેટી છે, ભાજપે તેમાંથી રૂપિયા ઉભા કર્યા હોવાને આક્ષેપ જેવા કરીને આ પેટીને ભાજપનું કૌભાંડ બતાવ્યું છે। ખાસ કરીને કોંગ્રેસના નેતા અનુપ રાજપૂતે આ પોસ્ટર લગાવ્યા હોવાનું હાલ માહિતી સામે આવી રહી છે। જી જી જી, બિલકુલ ધ્રુવ, જે રીતે કચરા પેટી પર પોસ્ટર્સ લાગવામાં આવ્યા છે ભાજપા ભંડોળ પેટી, અને જેમ તમે જણાવી રહ્યા છો કે ક્વોલિટી નિમ્ન કક્ષાની છે, તો આખરે આ સમગ્ર ભાંડો કોણે ફોડ્યો અને કેવી રીતે પોસ્ટર્સ લગાવવામાં, શું કોઈને પણ ધ્યાન ન ગયું કે જ્યારે આ પ્રકારના પોસ્ટર્સ લાગતા હતા? બિલકુલ, આ જે આખું જે પોસ્ટર લગાવવાની પાછળનું જે યુક્તિ છે, તે ખૂબ જ વૈચારિક કરીને આપવામાં આવી છે। ખૂબ જ રીતે તેને તમામ માહિતી એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે, અને ત્યારબાદ તેણે આ પ્રકારનું કામ કર્યું છે। તેણે મોડી રાત્રે આ જે તમામ જે કચરા પેટી છે ત્યાં આ પોસ્ટર લગાવ્યા છે અને તેની માહિતી વહેતી કરવામાં આવી છે। જો કે જે પ્રકારે આ પોસ્ટર લગાવાયા છે તેની પર સીધો આક્ષેપ ભાજપ પર કરાયો છે। ભાજપના આ ભંડોળ પેટી ગણવામાં આવી છે, કારણ કે જે પ્રકારની કચરા પેટીની સ્થિતિ લાગ્યા બાદ થોડા સમયમાં જ તેની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે તેના ક્વોલિટી પાછળ અનેક મોટું કૌભાંડ થયું હોવાના હાલ આક્ષેપ હર્ષ સંઘવી દ્વારા પણ કરવામાં આવ્યા હતા। હર્ષ સંઘવીએ પણ અગાઉ આ કચરા પેટીને લઈને કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે આજે વધુ એક જે પોસ્ટર લાગ્યા છે તે દર્શાવી રહ્યું છે કે હવે કોંગ્રેસ પણ આ મેદાને ઉતર્યું છે ને કચરા પેટી પર એક મોટું રાજકારણ રમાઈ રહ્યું છે। જી જી ધ્રુવ, આભાર તમામ માહિતી આપી તે બદલ। તો જે રીતે સમજતા ધ્રુવ પણ જણાવી રહ્યા છે કે હવે કચરા પેટી પર મોટું રાજકારણ રમાઈ રહ્યું છે, જે રીતે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા, અલગ અલગ વિસ્તારોમાં આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્વોલિટી નિમ્ન કક્ષાની હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, અને આ જ આક્ષેપ થકી પોસ્ટર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે।